ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઈ જાય છે, પગની સાથે ગીત ગણગણવાનું મન થઈ જાય છે. જે જગ્યાએ હોઈએ હું ને તમે બે સાથમાં, ચારે બાજુએ ભીત ચણવાનું મન થઈ જાય છે. આપણા સૌના પ્રિય કવિ ભરત વિંજુડાની એક ગઝલ આપની સમક્ષ. આમ તો પહેલો શેર પ્રણવભાઈએ એનું પેપર ફોડી દીધું છે, પણ ખૂબ ગમતી ગઝલ છે અને પહેલી વાર આજે હું બહાર ગાઈ રહ્યો છું. અફસોસ કેટલાએ મને આગવા મળ્યા, ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા. આ અફસોસ શબ્દ ગાવામાં કઈ રીતે લાવવો, એક વિચારતો એમાં એક સરસ બે રાગના કોમ્બિનેશન મળ્યા છે, આપની સમક્ષ રજૂ કરું છું. અને આમ પણ નવી ગઝલ છે, એ પહેલવહેલી નવી નવી વસ્તુઓ મહાદેવને ધરાવવાની હોય, આપ સૌને મહાદેવ સમજીને ધરાવું છું. કદાચ થોડું કાચું લાગે સ્વરાંગન, તો એ ભૂલ સુધારીને સાંભળજો, પણ નવી વસ્તુ રજૂ કરવી છે આજે. મરીઝ કહે છે તેમ નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે. જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા. એટલે એક ગઝલ, અફસોસ કેટલા મને આગવા મળ્યા, અફસોસ છે બધા
કે પગ મને જ ફકત ચાલવા મળ્યા, જાણે કે પગ મને જ ફકત ગાલિબને મારાશે નથી વાંચવા, અફસોસ કે મને આગવા જરાક એમાં મદદ આપવા મળ્યા, ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યા, અફસોસ કે હમેશા જવા મળ્યા,
જવાન મળ્યા. અફસોસ કે ગાલિબને મારા શેર